છે. તમને એક બીજી પોઈન્ટ કહું કે નોર્મલી બાળકને ચીજો છુપાવવાની બી આદત હોય, કે તમારી ચાવી છુપાઈ લે, ગોગલ છુપાઈ લે, પર્સ છુપાઈ લે, અને ક્યાંક માળખે મૂકીને આખું ઘર શોધવું પડે. એટલે આને જેમ મેં કીધું કે આપણે હવે જ્યાં તેની ફેવરિટ જગ્યા છે ત્યાં જઈને મૂકી આવશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ પેરેન્ટિંગ. હવે આજની તારીખમાં થયું છે, સો બીકોઝ ઓફ વોટ એવર સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ, પેરેન્ટિંગમાં હસબન્ડ વાઈફ બંને કામ કરે, બંને સ્ટ્રેસમાં હોય, તો એના લીધે શું થાય છે કે માતા પિતા જે મેઇન પેરેન્ટિંગ અને જોડે હવે પેલું શું કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, એટલે ના તો નોર્મલી તો દાદા દાદી હોય તો પેલા પોતા પોતીને ધ્યાન રાખે ને પોતા પોતીનું એમાં ઘડતર બહુ સારું થાય છે, પણ હવે જે ન્યુક્લિયર ફેમિલીના લીધે એ લોકો એ લોકોની દુનિયામાં હોય, એ લોકોના કામમાં હોય, તો એમાં બાળકનો જે ઉછેર થવાનો હોય, જે આઈધર આવી રીતે રમીને થાય થેન્ક્સ ટુ પછી મોબાઈલ ફોનથી એનો ઘણો નેગેટિવ ઉછેર થાય છે. એટલે આના માટે આઈ અન્ડરસ્ટેન્ડ કે વી આર લિવિંગ ઇન અ પ્રેશર સોસાયટી રાઈટ નાઉ, પણ એના મતલબ એ નથી કે જે પેરેન્ટિંગના મૂળ આપણા ડેફિનેશન છે જે પર આપણે મોટા થયા છીએ એ ડેફિનેશન આજના તારીખના મા બાપોએ ભૂલવા જોઈએ. અધરવાઇઝ જે આ બહુ જ દયાદર બહુ જ ડિસપોઇન્ટિંગ ચીજ છે અને બહુ દયા આવે છે કે આટલા નાના ભૂલકાનું ત્યાં થયું શું હશે અને કેમ ના મળ્યો. ચાર દિવસ તો બહુ કહેવાય, અગર સિરિયસલી શોધત તો આઈ એમ શ્યોર એ બિચારો છોકરો બિલકુલ કારણ કે